નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા દિવસોથી વૈદિક બીજગણિત છે તે જોતા રહેલા હતા. આજે આપણે ગણિત છે, ગણિતની અંદર કેટલીક પાયાની બાબતો છે તે આપણે સમજવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે જ્યારે આપણે બીજગણિત કે કોઈપણ જાતનું ગણિત જ્યારે ગણતરી કરતા હોઈએ છીએ ત્યારે આપણને મોટા ભાગનો સવાલ હોય છે નિશાનીને લગતો. ક્રિયા કઈ કરવી, બાદબાકી કરવી કે સરવાળો કરવો, તે બે સંખ્યા વચ્ચે સરવાળો થશે કે બાદબાકી થશે, તે એક શંકા જતી હોય છે, તે એક મૂંઝવણ થતી હોય છે, તેવી જ રીતે તેની નિશાની કઈ લખવી તે મૂંઝવણ થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ મૂંઝવણ છે એનું ફૂલ પ્રૂફ સોલ્યુશન સાથે આ વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને અત્યારે નોટ પેન રાખી અને વિડીયો છે તે જોતા જજો, સાથોસાથ ગણતરી પણ કરતા જશો તો તમને સમજાવવામાં વાર નહીં લાગે. નિશાનીને લગતા પ્રશ્નો છે ને એ સૌથી મોટો મૂંઝવણવાળો પ્રશ્ન છે આપણે ત્યાં, કે ઘણી વખત નિશાની વ્યવસ્થિત ન આવવાથી દાખલાઓના જવાબ ખોટા આવતા હોય છે. પરંતુ આજે એપિસોડ છે, આજે વિડીયો છે, એના મારફતે તમને તમારી તમામ શંકાઓ છે એનું નિરાકરણ થઈ જશે. આજે પહેલો ભાગ છે, પહેલા ભાગ પછી બીજો ભાગ પછી ત્રીજો ભાગ, એવી રીતે ત્રણ ભાગ છે તે બનાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, પહેલા જોવા અહીંયા 3 વત્તા 5, પેલો આપણે નિયમ સમજી લઈએ કે જો બે સંખ્યાઓની નિશાની સરખી હોય તો સરવાળો થાય, બંને માઇનસ હોય તોય સરવાળો થાય, બંને પ્લસ હોય તોય સરવાળો થાય. જો સરવાળાની ક્રિયા એ કહેવાય, સરવાળો એટલે વત્તાની નિશાની એમ નહીં સમજવાનું, સરવાળો એટલે ક્રિયા. જો અહીંયા પહેલા એ જોઈ લેજો, મોટી મોટી સંખ્યા કઈ છે, બરોબર, મોટો અંક કયો છે, મોટો અંક તો મોટો અંક 5 છે, 5 ની નિશાની કઈ છે તો કે પ્લસ. સૌપ્રથમ આપણે નિશાની મૂકવી પડે, સંખ્યા લખીએ ત્યારે પહેલા શું મૂકીએ છે, નિશાની. નિશાની હંમેશા મોટા અંકની હોય તે નિશાની મૂક્યા બાદ આપણે એ જોવાનું કે બંનેની નિશાની સરખી છે. જો 3ની નિશાની પણ વત્તા છે, 5ની નિશાની પણ વત્તા છે, 3 વત્તા 5 એટલે 8 થાય, તે આપણે અહીંયા લખી શકીએ. જો સરખી નિશાની છે તો સરવાળો થાય છે, જો બંને સંખ્યાઓની નિશાની જુદી છે તો બાદબાકી થાય છે. યાદ રાખો. હવે જો અહીંયા પણ પેલા તો આપણે નિશાની મૂકવાની છે, આમાં મોટો અંક કયો છે, મોટો અંક 2 છે, 2ની નિશાની આપણે માઇનસ કરીએ. હવે ત્યારબાદ જુઓ કે બંનેની નિશાની સરખી છે, બંનેની નિશાની સરખી છે, બંને નિશાની સરખી હોવાથી 2 અને 1 એનો સરવાળો થાય અને તે સરવાળો આપણે અહીંયા 3 લખીશું. -2 -1 = -3, એકદમ ઈઝી છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ અહીં મોટો અંક 8 છે, 8ની નિશાની વત્તા છે. આપણે આગળ ભલે સંખ્યામાં નિશાની ન લખી હોય, જવાબમાં આપણે આગળ નિશાની સમજવા માટે લખીએ છીએ. મોટો અંક 8 છે, 8ની નિશાની લખી, હવે બંનેની નિશાની સરખી છે કે નહીં તે જુઓ. તો બંનેની નિશાની સરખી છે તો 8 અને 2 એ બંનેનો સરવાળો થશે, એટલે અહીં લખીશું 10. ત્યારબાદ અહીંયા જુઓ, 8 અને 3 અને 8 એમાં 8 મોટો છે, તેની નિશાની આપણે અહીંયા લખીશું. હવે 8 અને 3 બંનેની નિશાની સરખી છે, સરખી હોય તો આપણે અહીંયા સરવાળો કરવાનો છે, તેથી 11 થશે, -11. 11 ની આજુબાજુ આવેલી કે નિશાની આપણે કરી લઈએ તો વ્યવસ્થિત લાગે. માઇનસ નિશાની સંખ્યા હોય તો એની આગળ કૌંસ કરવામાં આવતો હોય છે, ન કરો તો પણ ચાલે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ 3 અને 3 બંને સરખા જ છે એટલે 3ની જ નિશાની મૂકો, બંને પ્લસ જ છે એટલે સરવાળો થશે, 6 થશે. 3 વત્તા 3 સરખી નિશાની હોવાથી સરવાળો, બરોબર, અને વત્તા નિશાની એટલે બંને સરખા હોય તો ત્રીજી નિશાની પણ સરખી જ હોય. 4 અને 7 એમાં 7ની નિશાની મૂકો, 7ની નિશાની માઇનસ મૂકી, ત્યારબાદ 7 અને 4ની નિશાની સરખી છે એટલે સરવાળો 7 ને 4 11, આ રીતનો આપણને જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ અહીંયા 7 અને 8 એની નિશાની સરખી નથી. પહેલાં તો આપણે એક જોવાનું, નિશાની શું મૂકવી, 7 અને 8 એમાં મોટો અંક કયો છે, મોટો અંક 8 છે તો 8ની નિશાની પ્લસ મૂકો, અહીંયા 8ની નિશાની પ્લસ છે તે મૂકી. ત્યારબાદ હવે બંનેની નિશાની સરખી છે કે જુદી છે એ જોઈએ, તો 8ની નિશાની વત્તા છે, 7ની નિશાની ઓછા છે. બંનેની નિશાની જુદી હોય
ત્યારે મોટી સંખ્યામાંથી, યાદ રાખજો ખાસ, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. અમે મોટી 8 છે, નાની 7 છે, 8 માંથી 7 બાદ કરો તો શું વધે? 1 વધે. એટલે અહીં લખશું એકદમ ઈઝી છે, એકદમ સિમ્પલ છે. પહેલા નિશાની પહેલી લખો, નિશાની લખતી વખતે મોટા અંકની નિશાની લખવાની, પછી બંનેની નિશાની સરખી છે કે જુદી છે તે જોવાનું. જો સરખી નિશાની હશે તો સરવાળો થશે, સરખી નિશાની નહીં હોય તો ડેફિનેટલી બાદબાકી થશે. ત્યારબાદ 15 અને 15 બંને જો જુદી જુદી નિશાની વાળા છે એટલે સીધું શૂન્ય જ આવશે, બરોબર. સરખે સરખી સંખ્યા, સંખ્યા આવી રીતના અંક સરખા હોય, નિશાની જુદી હોય તો એવી સંખ્યાઓ વિરોધી કહેવાય છે. 15 માંથી 15 બાદ જ થઈ જાય છે, તેથી ત્યાં 0 આવશે. 0 ને તમે પ્લસ લખો તો પણ ચાલે, માઇનસ લખો તો પણ ચાલે, કારણ કે 0 નું કોઈ નિશાની નથી, 0 ની ખુદની કોઈ નિશાની નથી. ત્યારબાદ અહીંયા 8 અને 19, એમાં 19 મોટા છે અંક તરીકે, તો 19 ની નિશાની અહીં લખીશું. હવે 19 અને 8 એ બંનેની નિશાની સરખી છે કે જુદી છે તે જુઓ. તો 19 અને 8 બંનેની નિશાની જુદી છે, તેથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, મોટા અંકમાંથી નાનો અંક બાદ કરો. એટલે 19 માંથી 8 બાદ કરવામાં આવે તો 11 વધશે. ત્યારબાદ 15 અને 9, તે બંનેમાં 15 મોટો અંક છે તો 15 ની નિશાની મૂકીશું. 15 અને 9 ની નિશાની જુદી છે, પેલા મોટા અંકની નિશાની મૂકી, ત્યારબાદ નિશાની સરખી છે કે જુદી છે તે જોવાનું. હવે બંનેની નિશાની જુદી છે, જુદી હોવાથી 15 માંથી 9 કાઢો, મોટા અંકમાંથી નાનો અંક કાઢો તો 6 વધશે, તે 6 લખે. હવે અહીંયા 14 અને 14 માંથી 14 જતા શૂન્ય વધે છે, શૂન્ય ને કોઈ નિશાની લખવાની જરૂર નથી. ત્યારબાદ 17 ની નિશાની પ્લસ છે, 17 અને 10, એમાં 17 મોટો છે, 17 ની નિશાની અહીંયા લખી પ્લસ. હવે 17 અને 10 ની નિશાની બંનેની નિશાની સરખાવીએ તો બંનેની નિશાની અલગ છે, અને તેથી 17 માંથી 10 આપણે બાદ કરવા પડશે, 17 માંથી 10 જતા 7 મળશે. બાળકો ત્યારબાદ આવી રીતની કોઈ નિશાની હોય તો શું? જો અહીંયા હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવું, બંને જો જુદી નિશાની હશે તો આપણે માઇનસની નિશાની લખો, બંને નિશાની જુદી હોય તો આપણે માઇનસની નિશાની, આ -9 લખો, પણ અહીંયા આ જગ્યા છે તે -1. જો જુદી નિશાની હશે, અહીંયા પ્લસ છે માઇનસ છે, અંદર બહાર જુદી નિશાની હોય તો માઇનસની નિશાની લખો. હવે ત્રીજા સ્ટેપ તરીકે આપણે શું લખીશું? પહેલાં 9 અને 1 માં 9 મોટો અંક છે અને 9 ની નિશાની મૂકો, 9 ની નિશાની મૂકો. ત્યારબાદ 9 અને 1 બંનેની નિશાની સરખી થતી હોવાથી, બંને નિશાની સરખી છે એટલે 9 અને 1 એનો સરવાળો થશે, અને અહીં લખીશું જસ. ત્યારબાદ અહીંયા જોઈએ, પેલા 4 લખો, પ્લસ અને માઇનસ આપ્યા છે તો માઇનસ લખો, કારણ કે જુદી નિશાની હોય, કૌંસની અંદર બહાર જુદી નિશાની હોય તો આપણે માઇનસ લખવાના. પછી 4 થયા, વિદ્યાર્થી મિત્રો 4 માંથી 4 જાય એટલે આપણને ખબર જ છે કે શૂન્ય વધે છે. ત્યારબાદ જો આ -3 છે તે તેમને તેમ લખો, આ 2 નિશાનીઓ છે તેમાંથી 1 નિશાની કરવાની છે, બંને કૌંસની બહાર અને અંદર જુદી નિશાની હોવાથી આપણે અહીંયા માઇનસ લખીશું, -3 -9 આવી રીતનું થયું. હવે બંનેમાં 9 છે તે મોટો અંક છે, તેથી અહીંયા મોટો અંક લખીશ, મોટા અંકની નિશાની મૂકીએ, 9 ની નિશાની અહીંયા મૂકી. હવે બંનેની નિશાની સરખી હોવાથી 9 અને 3 બંનેનો સરવાળો કરો, 9 ને 3 થઈ 12, એટલે અહીં લખ્યા 12. બાળકો ત્યારબાદ અહીં જોઈએ, પેલા 13 લખો, પ્લસ અને માઇનસ જુદી નિશાની હોવાથી અહીં માઇનસ લખો. હવે શું કરવાનું? 13 ની નિશાની આપણે લખીશું, 13 મોટો અંક છે, 13 અને 5 બંનેની નિશાની જુદી હોવાથી આપણે 13 માંથી 5 બાદ કરો, 8 આવે છે. બાળકો ત્યારબાદ આપણે 10, પછી આ બંને નિશાની જુદી હોવાથી માઇનસ લખો, 10 - 4. હવે 10 ની નિશાની લખો, પ્લસ, 10 માંથી 4 બાદ થતા જવાબ મળશે 6, જવાબ મળશે 6. ત્યારબાદ શું? -7, અહીંયા પ્લસ અને માઇનસ બંને નિશાની જુદી હોવાથી
આપણે અહીંયા માઇનસ બે લખીશું. કૌંસની અંદર બહાર જુદી નિશાની હોય એટલે આપણે માઇનસની નિશાની લખવી પડે, સિંગલ નિશાની. હવે જવાબ તરીકે શું કરીશું, સાત છે એની નિશાની મૂકો. સાત મોટો અંક છે એટલે સાતની નિશાની મૂકી. હવે સાત અને બે આ બંનેની નિશાની સરખી હોવાથી સાત અને બે નો સરવાળો થશે એટલે અહીંયા લખીશું નવ. બાળકો ત્યારબાદ પછીનું સ્ટેપ, પછીના દાખલા વખતે જે જોઈએ, તો જો નિશાની કૌંસની અંદર અને બહાર સરખી હોય તો ત્યાં વત્તા થઈ જશે એટલે માઇનસ પંદર વત્તા એક. આ માઇનસ માઇનસ છે એની જગ્યાએ શું થયું, વત્તા એક. હવે શું કરવાનું, પંદર મોટો અંક છે એટલે પંદરની નિશાની મૂકો એટલે પંદર. તો પંદર અને એકની નિશાની જુદી હોવાથી આપણે કરીશું બાદબાકી, પંદરમાંથી એક જતા જવાબ મળશે ચૌદ. બાળકો ત્યારબાદ નવ પછી ઓછા ઓછા અંદર બહાર ઓછા ઓછા છે એટલે વત્તા આઠ થશે. હવે શું કરીશું, નવની નિશાની મૂકો. નવ અને આઠની નિશાની સરખી હોવાથી નવને આઠ સત્તર થશે. બાળકો ત્યારબાદ માઇનસ એક, માઇનસ માઇનસ એટલે પ્લસ થશે, પ્લસ દસ આમ. હવે શું, દસની નિશાની મૂકો. તો દસ અને એકની નિશાની જુદી હોવાથી દસમાંથી એક જતા નવ વધે છે. બાળકો ત્યારબાદ આ દસ અહીંયા માઇનસ માઇનસ એટલે આ થશે પ્લસ, દસ અને દસ આપણને વીસ થશે તે અહીંયા લખીશું, કારણ કે બંને નિશાની સરખી છે એટલે સીધો જવાબ મળશે. બાળકો ત્યારબાદ માઇનસ છ, આ માઇનસ માઇનસ બંને નિશાની સરખી હોવાથી કૌંસની અંદર બહાર સરખી નિશાની હોવાથી અહીંયા પ્લસ લખો, અને માઇનસ છ અને પ્લસ છ એટલે તે કંઈ વધતું નથી એટલે શૂન્ય થઈ જાય છે. ત્યારબાદ બાળકો સત્યાવીસ પ્લસ માઇનસ માઇનસ એટલે પ્લસ થાય, સત્યાવીસ પ્લસ ત્રણ, સત્યાવીસ માંથી ત્રણ જાય એટલે વીસ. આ રીતે આપણને વધતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, બીજગણિત હોય, ગણિત હોય, કંઈ પણ હોય, નિશાનીઓ સાર્વત્રિક છે. નિશાની વિશે આપણને જ્યારે પ્રશ્ન ઉદ્ભવે, નિશાની વિશે આપણે જો કન્ફ્યુઝન આપણામાં રહેતો હોય તો આપણો ગણિતમાં વિકાસ થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ન સમજાય તો વિડીયોને ફરી વખત જોજો. આના પછીના પણ બે વિડીયો છે તે આવવાના છે, ગણિત ગુણાકાર ભાગાકારને લગતો અને એક બીજગણિતને લગતો વિડીયો પણ આવવાનો છે. નિશાનીને લગતા વિડીયો જોવાથી અને એવી પ્રેક્ટિસ કરવાથી આપણી નિશાનીને લગતી જે કાંઈ સમસ્યાઓ છે તે દૂર થશે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ વિડીયો છે તે શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.